અમદાવાદ પશ્ચિમ લોકસભામાં મોદી પરિવારની સભા યોજાઈ ત્યારે આ સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે 10 વર્ષમાં કેટલો મોટો બદલાવ કરવામાં આવ્યો છે. આર્થિક સ્થિતિને વધુ ને વધુ મજબૂત બન્યું અને બીજી તરફ વડાપ્રધાન મોદીને ફરી એકવાર 400 સીટ સાથે બેસાડવાના છે. અને જ્યારે લોકસભાના ઉમેદવાર દિનેશ મકવાણાએ જણાવ્યું હતું કે મોદી સરકારમાં સૈનિક બનવાનો મને મોકો આપ્યો એ બદલ આભાર, તેમજ ત્રીજી વખત પણ વડાપ્રધાન મોદી જ વડાપ્રધાન બનશે, 5 લાખની લીડ સાથે મને લીડ સાથે જીતાડશો તે માટે હું અપીલ કરું છું. પહેલી વખત આખા દેશમાં એવું વાતાવરણ બન્યું છે કે ક્લેરિટી સાથે વોટ લોકો ભારતીય જનતા પાર્ટીને આપવાની માનસિકતા બને છે. અને એટલે જ આપણે કહીએ છીએ કે આ વખતે માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત બેસાડવા છે, પણ કેટલી સીટો સાથે? 405 સાથે બેસાડવા છે. આટલી ક્લેરિટી સાથે બહુ વર્ષો પછી આવું ઇલેક્શન આવ્યું છે.